જડ કર્મ ચેતન બંધકારું કર્મ કે અવસાન કા કહ કર સ્વરૂપ યથાર્થ જગ કા જો કિયા ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ ઓમ નમઃ સદેવ્ય ઓમ નમઃ સદેવ્ય ઓમ નમઃ સદેવ્ય નિયમ સાર ગ્રંથ આદિરાજમાં પાંચ ભાવો સંબંધી વિભાવ ભાવો અને તે વિભાવ ભાવોથી રહિત એવો પરમ શુદ્ધ સ્વભાવ ભાવ પરમ પારિણામિક ભાવ શુદ્ધ ભાવ એવી ચર્ચા છેલ્લા બે દિવસના સ્વાધ્યાયમાં આપણે સાંભળી છે. આવતીકાલના ત્રીજા પ્રવચનમાં ગાથાની ટીકા પૂરી થશે, પછીના બે કળશો આવશે. કળશોની વાત આવતીકાલના વ્યાખ્યાનની વાત આપણે આવતીકાલ સવારે જ કરશું, પણ છેલ્લે એક પ્રકરણ આવ્યું હતું એમાં ગતિઓ સંબંધી, ચાર ગતિઓ સંબંધીની વાત આવી હતી અને આગળ આવતીકાલના પ્રવચનમાં ચાર ગતિઓ નથી અવદૈહિક ભાવના સંદર્ભમાં પણ થોડીક ચર્ચા આવશે. એટલે એક બહુ માર્મિક વાત સૌથી પહેલાં કહીએ, 41 નંબરની નિયમસારની ગાથા જેમાં પાંચ ભાવોની ચર્ચા છે અને એમાં વિભાવ ભાવોથી ચાર વિભાવ ભાવોથી રહિત એવો સ્વભાવ શુદ્ધ ભાવ કેવો છે એની ચર્ચા છે. એ એક ગાથા છે અને 8-10 લીટીની એક ટીકા છે. તમને સાંભળીને નવાઈ લાગશે, ત્યાં આપણે કેવળ એક ગાથા વાંચીએ છીએ અને એક ટીકા, પણ એ ટીકામાં જે વિષય છે અને મૂળ ગાથામાં જે વિષય છે એના ઉપર આ એક સ્વતંત્ર ગ્રંથ છે. કરો જેટલી મહેનત કરવી હોય. એટલે હું જે કહું છું ને, કોઈ પણ પ્રકરણને બહુ હલકી દૃષ્ટિથી ન જોવાનું. આચાર્ય મુનિ ભગવંતો અને વિદ્વાનો 400 વર્ષ પહેલાં દીપચંદજી કાસલીવાલ પાંચ ભાવો ઉપર જ આખું પુસ્તક લખેલું છે, 250 પાનાનું પુસ્તક છે. એક ગાથા સમજવામાં જ પરસેવો ઉતરે આપણને. એટલે કેટલો દરિયો છે, કેટલો નીકળે છે, કાઢનારા કેટલો એમાંથી કાઢે છે. ચિચોડામાં જે ઓલો શેરડીના સાઠા નાખીને રસ કાઢતા હોય ને, આપણે ઊભા હોય લાઈનમાં, એ બે વાર ઘાલે, ત્રણ વાર ઘાલે, ચાર વાર નાખે, આપણને જોનારને કંટાળો આવે, સાઠા ઉપર દયા આવે, ઓલો દયા નહીં ખાય. અને ચોથી પાંચમી વખત રસ કાઢીને પછી તો એમાં લીંબુ નાખે, લીંબુ નાખી વળી પાછા બે ત્રણ વખત સાવ રસ કસ બધું જ કાઢે. આમ થોતે થોતા થયા બાદ તો એને પછી ફેંકે. તમે જોયા હો આખો સાટો આમ અખંડ હોય ને, એ અખંડ હોય ત્યારે જ ચાર પાંચ વખત કાઢે,
વળી પાછા એને એક ફોલ્ડ કરે, પછી બે ફોલ્ડ કરે, ચાર ફોલ્ડ, સાવ આવડું જ થાય ને, ચાર પાંચ છ ફોલ્ડ. તમે વિચાર કરો રસ કાઢવાની પણ રીત કેવી છે, નીકળે છે કે નહીં બતાવો, નીકળે છે ને. જો એ એના ઉપર દયા ખાય ને તો એને રાત્રે જઈને ભૂખે મરવું પડે. એટલે કે એ રસ કાઢવાની પદ્ધતિમાંથી પણ આપણને ખ્યાલ આવે કે નિચોડ આવો કાઢવામાં આવે, આ રીતે કાઢવામાં આવે. તો 41મી ગાથા, પાંચ ભાવ અને આખી આ ભાવ દીપિકા પંડિત દીપચંદજી કાસલીવાલ. બોલો વિરેનભાઈ. હા, હું અહીંયા હજાર પબ્લિક બેઠી હોય સભાને પૂછું, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, આ તે 10-20 ગ્રંથો આપણને ખબર છે, ક્યાં જોયા છે આ શાસ્ત્રને, છે ને આપણી પાસે. મારે આજે આને આધારે જ ચાર ગતિઓની થોડીક વાત કરવી છે. બહુ સમજવા જેવી વાત છે, ચારેક ગતિઓના ભાવ કેવા છે. બહુ સરસ, એટલો સરસ વિષય છે કે તમે આમ કલ્પના જ ન કરી શકો. કશાયોની એટલી સરસ ચર્ચા કાલે આવશે, લેશાઓ, લેશાઓની એટલી અજબ ગજબની ચર્ચા આમાં છે, એવી ચર્ચા બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી. એટલે થોડીક સ્વાધ્યાયી અભ્યાસુ ગહેન અધ્યેતા થવું જોઈએ. જીન દેખા તીન પાયા ગહેરે પાણી પીઠ, એમ એમ પેસવું જોઈએ અંદરમાં, તો જ એનો રસ કસ એમાંથી નીકળી શકે. જો આમાં તમને ઔદયિક ભાવોમાં સૌથી પહેલાં ગતિ, ગતિ છે એમાં ચાર પ્રકારની ગતિ, જો કાલે જ આવશે ઔદયિક ભાવ 21 પ્રકારનો આવ્યો ને, એમાં ચાર ગતિ છે લખેલો, ચાર કષાય. તો એ ગતિ સંબંધીની ચર્ચા એમાં હું થોડુંક વાંચીશ વધારે, બહુ આનંદ આવશે. વ્યાખ્યા કરવાની કાંઈ જરૂર નથી, છાતી ઉપર હાથ મૂકવાનો અને આપણે વિચારવાનું શું આવા ભાવો આપણને થાય છે, શું આવા આવા ભાવો થતા હોય તો આપણે તિર્યંચ છીએ, આવા આવા ભાવો થતા હોય તો નારકી છીએ. એ નરક ગતિના ભાવ છે, તિર્યંચ ગતિના ભાવ છે, એમ એની નોંધ લેવાની. એટલે હું વ્યાખ્યા નહીં કરું, હું વાંચીશ, વચ્ચે વચ્ચે ક્યાંક અડધી મિનિટ એક મિનિટ માટે કહેવાનું મન થાય તો કહીશ. જો મનુષ્ય ગતિના ભાવ, આપણે મનુષ્યો છીએ ને બધા, રાજુભાઈ કોણ છીએ, ડોર તો નથી ને આપણે, મનુષ્યના અવતાર છે ને. હવે જો ભાવ કેવા, એટલે મનુષ્ય ગતિને ઉચિત ભાવ કેવા હોવા જોઈએ. મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયથી જીવ મનુષ્ય ગતિ પામે છે, ત્યાં બધા ભાવ મનુષ્ય જેવા જ થાય. પહેલો જ લક્ષણ, કેવા ઉપયોગવાળો, બોલો ભાભી. હવે આપણે કેટલા દ્રઢ ઉપયોગવાળા, કેટલી દ્રઢતા આમાં આપણી માર્ગ પ્રત્યે અને તત્વ પ્રત્યે. વિરેનભાઈ, હજી ધર્મની એબીસીડીએ ચાલુ નથી થઈ. હું હમણાં એક ફિલોસોફીનો ગ્રંથ વાંચું છું, ફિલોસોફીનો બુક વાંચું છું, લોક વ્યવહાર, સોક્રેટિસ, એરિસ્ટોટલ, બધા મોટા મોટા બધા ફિલોસોફરોના એમાં કોટેશન્સ છે બધા, કેવી રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવાનું, કેવી રીતે આપણો લોક વ્યવહાર. આમ તો ઓલો એચઆર આવે ને ડિગ્રી, સીએની લાઇનમાં, કોમર્સની લાઇનમાં એચઆર, હોમ રિસોર્સિયલ પર્સન, એ જાતનું ટ્રેનિંગ છે. એટલે કમ્યુનિકેટિવ, કોઓર્ડિનેશન, લોક વ્યવહાર, સંવાદિતા કેમ સાધવાનું, એના અંગેની બધી સ્કિલ્સ ડેવલપમેન્ટવાળી બહુ અદ્ભુત પુસ્તક છે. એમાં એમાં પ્રિન્સિપલ્સ બહુ સરસ સરસ મજાના એમાં આવ્યા. એટલે એમાં એક આવ્યું, દ્રઢ મનોબળવાળા થાઓ, પોતાના સિદ્ધાંત પર ટકી રહો. આપણે જૈનોને
જૈનત્વ ઉપર કેટલા ટકેલા આપણે? હમણાં કંઈક બે ત્રણ દિવસ લગ્નનો માહોલ આવે ને, આખું જૈન પણ આપણું, બોલો ભાભી, ભૂસાઈ જાય છે કે નહીં? ન ખાવાનો ખ્યાલ, ન પહેરવાનો ખ્યાલ, ન વિચારનો ખ્યાલ. વિચારી ગયેલા આચાર તો ભૂસાયેલું જ. ક્યાં ગયું જૈન પણ? એક જૈન તરીકેનું વ્યક્તિત્વ વિકાસ તો પામવું જોઈએ ને. ગુલાબ પાસેથી કેવી અપેક્ષા આપણે રાખીએ? ગુલાબ ફૂલ સુગંધની અપેક્ષા રાખીએ કે નહીં? અચ્છા, કરમાયેલ ફૂલ એવી અપેક્ષા રાખીએ કે ખીલેલું સદાબહાર? તો જ્યારે આપણે એક ફૂલ પાસેથી એવી અપેક્ષા હોય, તો એક મુમુક્ષુ તરીકે આપણી પાસેથી તત્વની કાંઈ અપેક્ષા હોય કે નહીં? કે અભક્ષ ભક્ષણ ખાઓ, અનિતિનું સેવન કરો અને જૈન નામ કેવડાવો. એ પહેલો જ પોઈન્ટ, દ્રઢ ઉપયોગવાળો હોય મનુષ્ય. સારા ખરાબ બધે લાગુ પડે. ધારણા જ્ઞાન બહુ હોય, આપણે તો ફરિયાદ કરીએ છીએ અમારી તો મેમરી બહુ ઓછી છે. સાવ ખોટી વાત છે. પશુ જેવું પશુ પણ ધારણા જ્ઞાન ધરાવે નથી. પશુના સંગ્રહાલયમાં એમના જે કેરટેકર હોય, વર્ષો પછી આવે તોય કેવાય એમને ચોંટી જાય. વાઘ જેવા પણ, ઘોડા જેવા, ઊંટ જેવા, બદક જેવા પશુઓમાં પણ એ હોય છે. હાથી, જંગલી હાથી પણ, અરે ચિંપાંજી, વર્ષો એમના જે કેરટેકર હોય, વર્ષો મૂકી ગયા હોય, આવે તો ગંધથી વળગી પડે એને. તો ધારણા જ્ઞાન બહુ હોય. પોતાને સ્વ પરની પ્રવૃત્તિનું જ્ઞાન ઘણા કાળ સુધી યાદ રહે છે. આપણને તો રહે જ છે ને જિંદગીભર. આ મારું મકાન અને આ પાડોશીનું મકાન, મારી જમીન એક ઇંચ પણ હું જવા નહીં દઉં, એવું તો યાદ રહે છે આપણને. હા, લોભની બાબતમાં યાદ રહે છે, ધન વૈભવ પૈસાની બાબતમાં યાદ રહે છે, તારું અને મારું બાહ્ય પરિગ્રહ સંબંધી યાદ રહે છે, ધર્મ અને તત્વજ્ઞાન સંબંધી યાદ રહેતો નથી. હેય ઉપાધેયનું જ્ઞાન હોય છે. જો મનુષ્ય ગતિના ભાવ કેવા હોય, એને હેય અને ઉપાધેયનું જ્ઞાન હોય. ન હોય તો પછી કોણ હોય? મનુષ્ય તો ન જ હોય. સમ્યક્ત્વ, વ્રત, તપ, ચારિત્ર ધારણ કરવાની શક્તિ હોય, બોલો, નારકીઓમાં છે નહીં, દેવોમાં છે નહીં. દેવો તરસે, સંયમ માટે તો દેવો તરસે. પશુઓ સંયમ અંગીકાર કરી ન શકે. શક્તિ કોને? મનુષ્યોને. જો સંયમનો અવસર મનુષ્ય ગતિમાં જ હોય, અન્ય ગતિમાં સંયમ જ ક્યાં છે? આ એક પોઈન્ટ યાદ રાખજો. શું કીધું? સંયમનો અવસર, સંયમની ઓપોર્ચ્યુનિટી કોને હોય? અવસરો મનુષ્યોને જ હોય, આપણને જ હોય. તો સંયમ ધારણ કરી જાણવું જોઈએ. એટલે આપણા જ અધિકાર ક્ષેત્રની વાત છે. વિરેનભાઈ, હું કોઈ બિલ્ડિંગનો શું કહેવાય તમારે, ડિઝાઇનિંગ અને જે કાંઈ ઓલું ગ્રાફિક્સ અને જે કરવા માટે મારે કોઈ ડૉક્ટર પાસે નહીં જાઉં? તમારા જેવા કોઈ સિવિલ એન્જિનિયર પાસે જાઉં ને? તો તમે કેમ કે તમારા અધિકાર ક્ષેત્રની વાત છે. અને એક વાત યાદ રાખજો રાજુભાઈ, પોતાના અધિકાર ક્ષેત્રમાં જે વાત આવે છે ને, એ ગમે તે પણ અજાણીમાં અજાણી વ્યક્તિ પણ તમને સલાહ પૂછે ને, બહુ પ્રેમથી, નિષ્ઠાથી, આસ્થાથી આપણે એની સલાહ આપવી જોઈએ. મારા જીવનમાં ઘણો પ્રયોગ કરો વિરેનભાઈ, તમે માનો નહીં, મને તત્વની બાબતમાં, ગુરુદેવશ્રીના સૈદ્ધાંતિક બાબતમાં
ગુરુદેવશ્રીના જીવન પરિચયના અંગે ક્યાં ક્યાંથી અંજાન વ્યક્તિઓના ફોન આવતા હોય, હું નથી ઓળખતો એમને, પણ કોકે આપણો નંબર આપ્યો હોય અને એ આપણી પાસેથી સલાહ માગતા હોય, આપણે પ્રેમથી ખોબા ભરી ભરીને એને સલાહ માર્ગદર્શન આપવામાં, કેમકે એ એક પ્રભાવનાનો અંગ છે ને. આવતીકાલે આપણો સ્વાધ્યાય અહીંયા નથી, બરોબર? આવતીકાલે મારે ઓનલાઈન બેંગ્લોરમાં જૈન ફાઉન્ડેશન કરીને છે, ઓલ ઓવર વર્લ્ડ ક્લાસના બધા સ્પીકરો આવતા હોય. હવે એ વ્યક્તિએ મને 2 દિવસ પહેલાં વાત કરી, હું એમને નથી ઓળખતો, પણ મેં એમને હા પાડી, હું આવીશ. અરે તમને ધર્મના તત્વને પ્રચાર પ્રસાર માટે જ્યાં જે મંચ મળે ત્યાં એને ગણધરની ગાદી બનાવો. સામેવાળો પથ્થર ફેંક્યો તો આપણે શું કરવાનું રહેજો ભાઈ? મોટો પથ્થર ફેંકવાનો નહીં, પથ્થરને પગથિયા બનાવો. આ પોઝિટિવિટી હોવી જોઈએ આપણામાં, આ સકારાત્મકતા હોવી જોઈએ. હસતા હસતા સ્વીકાર કરો એને, આપદાને આપત્તિને અવસર બનાવો. મનુષ્ય ગતિના લક્ષણો છે. જો વ્રત ચારિત્ર ધારણ કરવાની શક્તિ હોય છે, કેટલી સરસ વાત, પુણ્ય અધિકારી ક્રિયામાં દ્રઢ હોય છે. હા, મંદિરો બનાવવાનો પુણ્યનો કામ કઈ ગતિમાં છે? પંચકલ્યાણકો ઉજવવાના કામ, ઓલા તો દેવો તો આવે, એ તો અહોભાગ્ય એમનો, પણ એ ઉજવવાના ભાવ મનુષ્ય ગતિ. ઢોર પશુ ક્યાં ઉજવવાના છે? હોંશે હોંશે સ્વાધ્યાયમાં આવવાનો કામ કોણ આવે? ગાય ભેંસ બળદ આવે કે મુમુક્ષુ આવે? શું બેન, તો એની કદર ન હોવી જોઈએ? એટલે ઉમાશંકર જોશીએ ગુજરાતીમાં લખ્યું છે, હું માનવ માનવી થાઉં તો એ ઘણો. માનવ તો કહેવાય છે, પણ માનવી એટલે માનવીયતા ક્યાં, માણસાઈ ક્યાં? ઢોર પશુના અવતાર છે. મને આ 2 દિવસથી એક વિચાર આવે છે, 3-4 દિવસથી. શાસ્ત્રી મેદાનની આગળ નથી ઓલી બધી રેકડીઓ ઊભી હોય છે, 5-25 હમણાં, એ બધી અંદર શેરીમાં હતી, હવે આવી ગઈ બહાર બધી. મને એમ કહ્યું કે અંદરનો બધો કચરો બહાર આવી ગયો. 2-4 દિવસથી વિચાર આવ્યો, શાંત રસ્તો હતો, અંદરનો બધો જ કચરો બહાર આવી ગયો અને બધાએ નોનવેજવાળા. વિચાર તો કરો તમે, હા. અરે સંયમ ધારણ કરવાનો અવસર મનુષ્ય ગતિમાં છે. 10 લક્ષણ ધર્મની પૂજા છે, બહુ સરસ પંક્તિ એમાં લખેલ છે, જો 126-27 પાના પર બહુ સરસ છે. તપ ચાહે જો કાય છઉ પ્રતિપાલ, પંચેન્દ્રિય મન વશ કરો, સંયમ રતન સંભાળ, સંયમ રૂપી રતન સંભાળો, વિષય ચોર બહુ ફિરત હૈ, ઉત્તમ સંયમ ગહો મન મેરે, ભવ ભવ કે ભાજે અગતે. અગ એટલે પાપ, ભવ ભવના તારા પાપ દૂર થાય, એટલે હે મારો મિત્ર સંયમને ગ્રહણ કરો. સુરગ નરક પશુ ગતિ મેં નાહી, જો સ્વર્ગમાં નરકમાં અને પશુગતમાં નાહી, આલસ હરન કરન સુખ ઠાય, માટે આલસને હરનાર અને સુખને પ્રાપ્ત કરાવનાર એવો એ સંયમ ધારણ કરવું જોઈએ. જો જીસ વિના નહીં જિન રાજ સીજે, અરે જે સંયમ વિના તો જિનેન્દ્ર ભગવાન તો પણ સિદ્ધિને પામી ન શક્યા. તૂર લ્યો જગ કીચ મે કાદવ, જગતના કાદવમાં તું ફસાયેલો, એક ઘરી મત વિસરો કરો નિત, આયુ જમ મુખ બીચ મે, મોત આવે એ પહેલાં એક ઘડીએ વિસરશો નહીં. આપણે તો સંયમના નામે તો દાજ ચડે, હ
હા સંયમની વાતો કરનારા તો આપણને ક્રિયાકાંડી દેખાય. એ ક્રિયાકાંડી નથી, તમે નિશ્ચાવાસી છો. શું કીધું ભાભી બોલો? પંડિતજી સંયમની વાત કરે ને એનો આવો ભાગ્ય, પણ તમને સંયમની વાત ન ગમતી હોય ને તો તમે નિશ્ચાવાસી છો, સ્વચ્છંદી છો. સ્વચ્છંદીને સંયમની વાત ગમશે નહીં. જેમ બોલો બાળક, માં એને બહેલાવીને ફૂસલાવીને ડૉક્ટરને ત્યાં લઈ જાય અને એને ખબર પડી જાય કે ડૉક્ટરને ત્યાં આવ્યો તે જ ભેગડો તાને આખો દવાખાનો માથે લઈને ફરે, એ માને એ બાળકને લઈને બહાર જ નીકળી જવું પડે. બાળકનો મહાદુર્ભાગ્ય. ઈલાજ કરવા માટે માં લઈને આવી અને ઈલાજ જ એના નસીબમાં નથી. એમ સંયમના ઈલાજ માટે આવ્યો હતો અને સંયમની વાત સાંભળીને ભેગડો તાંતો તાંતો બહાર ગયો. આપણાથી તો નહીં થાય, રાત્રિ ભોજન એ તો છૂટશે જ નહીં, કરો નરકે જાઓ, નરકનો દરવાજો ખુલ્લો જ છે. શાસ્ત્ર વાંચનાર, તત્વજ્ઞાનનો અભ્યાસ અધ્યયન કરનારને રાત્રિ ભોજન નહીં હોય, નહીં હોય, નહીં હોય, લાખ વાર નહીં હોય. શિથિલતા સ્વચ્છંદતા કોઈ કામની નથી. જ્ઞાગમનો સ્વાધ્યાય, તત્વનો સ્વાધ્યાય આ વાણીવિલાસનો વિષય નથી. ખ્યાલમાં આવે છે? તો જો સમ્યક વ્રત તપ ચારિત્ર ધારણ કરવાની શક્તિ હોય છે, અરે શ્રેણી ચડવાની શક્તિ હોય છે, અરહંત સિદ્ધ બનવાની શક્તિ હોય છે, મોક્ષે જવાની શક્તિ કોનામાં છે? મનુષ્યમાં જ છે. પશુ એમાં ક્યાં છે? દેવમાં ક્યાં? દેવ ક્યાં સિદ્ધ થવાનો છે? એ આવશે મનુષ્યગતિમાં જ. પુણ્યાધિકારી ક્રિયામાં દ્રઢ હોય, મૈથુનાની ક્રિયા ગુપ્ત હોય છે. પશુઓનો તો જ્યાં ત્યાં, મનુષ્યમાં જ વિવેકબાન હોય. જેને અન્નપાન મેવા મિષ્ટાન દુર્ગંધ આદિ અનેક પ્રકારના સ્વાદપૂર્વક ખાવું પીવું હોય છે. જો આ તો પૂછો માં તમે પૂર બહારમાં મિષ્ટાન, હા લગ્નગાળામાં, આ તો આમાં પંડિતજીને લખવાની જરૂરત નહોતી. આ તો અમારે તો વગર વાંચે પણ અમે કરીએ છીએ ને. હાથ વડે મુક્તિ કવળાહાર કરે છે, અગ્નિથી પકવેલ અન્ન અને દ્રવ્યક્ષેત્ર કાળભાવની મર્યાદા સહિત ભોજનાદિ ગ્રહણ કરે છે. આ જો આ વિદ્વાનને કેટલો વિશ્વાસ છે. મનુષ્ય એને કહેવાય કે જેને દ્રવ્યક્ષેત્ર કાળભાવનો એ મર્યાદાનો ખ્યાલ છે. તમે કાળવાળો ન આવ્યો પોઈન્ટ, રાત્રિ ન જ લેવાય, દિવસે જ આહાર લેવાય. બોલો, એ ચરણાનયોગ નીકળે છે કે નહીં? એમાં એમાં એ જૈનાચાર, એ શ્રાવકાચાર, હા એક કેળા અંગે તમે એન્સાયક્લોપીડિયા વાંચો, એક એપલ અંગે એન્સાયક્લોપીડિયા વાંચો, બે મિનિટનો વિડીયો સાંભળો કોઈક ડૉક્ટરનો લાઈવ બનાવેલો, એમાં દુનિયાભરના બધા મેગ્નેશિયમ પોટેશિયમ ફલાનો અને આયરન અને ઢીકણો અને આ અંતે બે મિનિટમાં તો બધું પુરાણ કહી દે એનો. અને એક વખત જોયો એટલે આપણને ઓ યાર દાડમ તો ખવાય જ, ડાયરેક્ટ બ્લડમાં ડાયવર્ટ થાય છે. કેમ એમાં કેમ બુદ્ધિ આલે? ભાઈઓ બધી જોતી જ હોય ઘરે. વિરેનભાઈ બધા શું કહેવાય, ડાયટિશિયન જ થઈ ગયા છે બધા. અમારા સાસુમાને તો બિચારાને થ્રુ આઉટ વાંચી ન શકે, પણ દુનિયાભરની બધી વિડીયોની ખબર, કઈ શાક કેમ થાય, કઈ શાક કેમ થાય, કયું ફ્રૂટ શેમાં બનાવાય, કયા ફ્રૂટ શેમાં બનાવાય, દુનિયાભરનું બધું. તો નોલેજ માટે બધું જ દોડે છે ને જીવ, પણ એ વિષય ભોગોની બાબતમાં વિચારો વિચારો. શું બેસવું, ઊભા રહેવું, થવું, ચાલવું, ભય થતાં છુપાઈ જવું, ભાગી જવું વગેરે સર્વ શારીરિક ક્રિયાઓ મનુષ્યના સમાન હોય છે. જેના અક્ષર સહિત વાંચન હોય, બોલો અક્ષર સહિત વાંચનનો વ્યવહાર મનુષ્યમાં જ છે. ગુણદોષનો વિચાર છે હાથીને ગાયને છે ગુણદોષોનો વિચાર, તો એનામાં ખરું. હા
ભૂતકાળને યાદ કરવું, જો એ બધું મનુષ્યગતિમાં, ભવિષ્યકાળમાં યાદ રાખવું. આપણે તો કહીએ છીએ કે અમને તો કંઈ યાદ જ નથી રહેતું, તો તું મનુષ્ય જ ક્યાં છે? અભ્યાસ કર. મનની ક્રિયા સહિત હોય, ભયાદિક આવતા છુપાઈ જવું, ભાગી જવું, ભય મટાડવો વગેરે અનેક ઉપાય પણ કરે. પરિગ્રહ સંગ્રહની ઈચ્છાવાળો, હા સાહેબ, અમે તો એમાં માસ્ટર છીએ. ગ્રેનભાઈ, 400 વર્ષ પહેલાં કેવું ચિત્રામણ ચિત્ર્યું છે બધા, હા? પરિગ્રહ સંગ્રહની ઈચ્છાવાળો હોય, ગૌરવની વાત નથી, હા? પરિગ્રહ પરિમાણ મર્યાદા રાખનાર હોય તો વિવેક, અને પરિગ્રહનું પોટલું મૂકીને નિર્ગ્રંથ અવસ્થા લે તો ધન્ય. ધન્ય ધન્ય હે તે જીવ નર્ભવ પાય કારજ કિયા છડાળા. એ તો મહાભાગ્યશાળીની વાત છે. વસ્ત્રાભૂષણ શૃંગાર આદિથી અલંકૃત થવાની ઈચ્છાવાળો, હા, એનું એ પૂછવાનું શું? 15 મિનિટ મુલાકાતે જવાનું હોય, 15 કલાક તો ખરીદી અને પાર્લરમાં જાય જીવનો સમય, હા હા, તૈયાર થવા, વાળે બનાવે, દાઢી બનાવે, બધું જ, હા? સ્ત્રી પર્યાયવાળા જીવનું તો પૂછવું જ શું? છેલ્લી ઘડી સુધી એનું મેકઅપ જ પૂરું નહીં થાય. 32 શૃંગાર કે 64 શૃંગાર કહેવાય, 16, પણ 16 ક્યાં હોય? કેટલો દેહાધ્યાસ. જિસકે શૃંગારો મેં મેરા, વિચાર કરો, હા, દેહાધ્યાસ છે. વસ્ત્રાભૂષણ શૃંગાર આદિ અલંકૃત થવાની ઈચ્છાવાળો હોય, 5 ઇન્દ્રિયોના વિષય સેવનની ઈચ્છા સહિત હોય, જો ઘર મંડપ મંદિર આદિ રહેવા, મંદિર આદિમાં રહેવા ઈચ્છે, સર્વે જીવો પર લાગુ પડે એવા ભાવો છે. માતા પિતા ભાઈ સ્ત્રી પુત્ર આદિની સાથે રહેવા ઈચ્છે, તેમને હંમેશા સ્નેહ મોહ ધારણ કરે, શાસ્ત્રાદિ વાંચવા સાંભળવા ધારણ કરવાની શક્તિવાળો હોય. હવે જો મનુષ્યના લક્ષણોમાં એ લીધા છે, હા, હમણાં જમણવારી હોય તો 5000ની મેદની આવી જાય. અરે હમણાં સ્વાધ્યાય પછી રંગારંગ કાર્યક્રમ હોય ને નાટકનો, તો અત્યારે 10 જણા છીએ તો ઓમાં 100 તો સહેજે થઈ જાય. એમાં સમજો ગુરુદેવનું પ્રવચન સવારનું હોય, અને પછી આપણું હોય, અને એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો એમાં ધીમે ધીમે શરૂઆતમાં જેમ સૂરજ ઉગે ને, ધીમે ધીમે તપે, એમ સ્વાધ્યાય ભવનથી તપવાનું ચાલુ થાય. એમાં તો તાપણું બાપણું કાંઈ હોય, ઠંડી જ હોય, અને પછી ધીમે ધીમે જેમ 12:30-1 વાગે ને, હા, પછી જમણવારીમાં જો પૂરેપૂરા તપેલા હોય, પછી તો એટલે તમે વિચાર તો કરો, કેટલી આહાર સંજ્ઞા અને કેટલી તત્વની સંજ્ઞા. આજે ગુરુદેવજી બોલ્યા હતા, એક વાક્ય બોલ્યા હતા બહુ સરસ, ભાઈ હા, અલૌકિક વાત છે, ત્યારે મેં લખી રાખ્યો, ક્યાં લૌકિક સંજ્ઞા અને ક્યાં અલૌકિક સંજ્ઞા. બહુ સરસ વાત હતી. શાસ્ત્રાદિ વાંચવા સાંભળવા ધારણ કરવાની શક્તિવાળો હોય, જો આ હોય તો જ મનુષ્ય કહેવાય, સદગ્રહસ્થ એને કહેવાય. બાકી ગ્રહસ્થ તો ઘણા છે, સદગ્રહસ્થના લક્ષણો છે. શિલ્પાદિ અનેક કળાની શક્તિ સહ હોય, હા હા, એ તો બહુ, મહેંદી મુક્તા આવડે, ભરતકામ આવડે, હા, આઈબ્રો કરતા આવડે, એટલું શું કહેવાય, આઈબ્રો જ કહેવાય ને આને, હા, ફાઉન્ડેશન કરતા આવડે, દુનિયાભરનું બધું ફેસિયલ, ફલાનું ઢીકણું, મેચિંગનું આવડે, કપડાના મેચિંગમાં પણ બધું ખબર પડે, ઓર્નામેન્ટ્સમાં બધું ખબર પડે. અરે આવડાવડા 6-6 વર્ષની દીકરીને ખબર પડે, 60-70 વર્ષનાને તો ખબર પડે જ પડે, તો 6-7 વર્ષની દીકરી હોય ને એને પણ ખબર હોય કે ચાંદલો ડ્રેસની સાથેનો મેચિંગ જ હોય, ચંપલ બંગાર નહીં પહેરે, 5000નો એ ચણિયાચોળી પહેરે તો 500 રૂપિયાનું તો ચંપલ હોય એના, 50 રૂપિયાનું તો નહીં જ હોય, ખાલી પગે તો જવા પણ જ ન હોય.
દેહાધ્યાસ. ઘરના વડીલો પછી એમાં ખતવે, એને તો બધું જ ખબર પડે, બહુ સ્માર્ટ છે. સ્માર્ટ નહીં, ભોગો છે. સ્માર્ટ છે, બોલો વિરેનભાઈ. હા, પાગલપણું છે, દેહાધ્યાસ છે. દેહમાં આત્મબુદ્ધિ વાળાને દેહમાં બધું જ ખબર પડે, ખાવાનું પીવાનું સ્વાદનું. હા, વિચારો તો બધું. શિલ્પાદિ અનેક કળાની શક્તિ સહ હોય, માતા પિતાથી તેનો જન્મ થાય, સર્વ કશાયોના સ્થાનરૂપ થવાની શક્તિ સહ. આ હા હા, જો તો ગજબ ગજબનો સિદ્ધાંત. સર્વે શક્તિઓની, સર્વે કશાયોના સ્થાનરૂપ, ક્રોધ પણ એમાં હોય, માને હોય, માયાએ હોય, લોભે હોય. રાજુભાઈ સમજાય છે? મને બતાવો પહેલાં શું વાંચીએ છીએ આપણે. આ મનુષ્ય ગતિ કેવો હેડક્વાર્ટર છે. કોઈ તમને ક્રોધી દેખાય, કોઈ માની દેખાય, આ બધું સરકસ છે વિરેનભાઈ, બીજું કાંઈ નથી. અને એમાં સારા અને ખરાબ બધા જ લક્ષણો આવી ગયા. કેટલું સરસ છે, આ તો બહુ મસ્ત છે. સર્વ કશાયોના સ્થાનરૂપ થવાની શક્તિ સહ હોય, જીવોને મારવા ન મારવા, પુણ્ય પાપ જાળવા વગેરે વિચાર સહ હોય, એ વિચારો હોય એમાં. ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થાય, જો કર્મનો નાશ કરીને મુક્ત થવાની શક્તિયુક્ત હોય વગેરે ભાવ જીવના મનુષ્યગતિ સંબંધી મનુષ્યગતિ નામ કર્મના ઉદયથી હોય છે. આ મનુષ્યગતિ ભાવ ચારેય ગતિનું કારણ છે. અરે એટલું જ નહીં, પંચમ ગતિ જે મોક્ષ ગતિ તેનું પણ કારણ છે. વર્તમાન સુખ દુઃખ બંનેનું કારણ છે. આ એક કોમન ફેક્ટર બતાવ્યો. મારે તો તે જ દિવસે આ લેવાનો હતો, પણ આજે હવે બપોરે વાંચતો હતો, બહુ આનંદ કર્યો મેં પોતે. ઘણીવાર હું આનંદ કરતો હોઉં ને, મને કહેવાનું મને નહીં થાય, પણ મને એમ થાય કે પછી સામેવાળાનો સુકામ આપણે ગણાયને પછી વિષયાંતર એ લાગે. લાગે તો લાગે, મારા બાપનું શું જવાનું છે. લાગે તો દુર્ભાગ્ય, વિષયાંતર લાગે તો દુર્ભાગ્ય, ન લાગે તો સૌભાગ્ય, લાભમાં છે. તો કેદી કાઢીને વાંચવાના થાય. મને અમારા પ્રિન્સિપલ છે ને, મને તો એ સત્પાત્ર જીવ લાગે. મીનાબેન મારાથી 2 વર્ષ નાના છે, પણ એ આખા દિવસમાં મને ઘણીવાર કહે, શાસ્ત્રીજી તમે આજે ઓફિસમાં મળવા ના આવ્યા, કેમ કે હું જાઉં ને કંઈક ને કંઈક ટપકો મૂકું છું, કંઈક ને કંઈક એને કહું, એ લખી જ રાખે. મને તો આજે તો એને બતાવ્યું, એક ડાયરી બતાવી, મને શાસ્ત્રીજી તમે આવો ને એટલે હું ડાયરી હળવેથી કાઢીને રાખું, તમે કંઈક વિચાર કીધો હોય ને હું એમાં લખીને જ રાખું. આ પાત્રતા કેળવવા જેવી છે, પણ શું કરીએ, દિયા તલે અંધેરા જેવા ઘાટ છે બધા. હા, વિચારોનું વૈભવ નથી આપણી પાસે, કરોડો અને લાખોનું ઓલો વૈભવ લઈને બેઠા છીએ આપણે. જેને વૈભવ સમજીએ છીએ ને, એ ધૂળ સિવાય કંઈ નથી. આ વૈભવ છે વિચારોનું વૈભવ, નિર્વિચાર થવાનો વિચારોનો વૈભવ છે. મહિમા હોય તો ને, એટલે ગુરુદેવશ્રી નથી કહેતા, અધિકતા નથી, વિશેષતા નથી, આદર નથી. આત્મા ક્યાંથી આદર? જો તિર્યંશ ગતિના લક્ષણો, તિર્યંશ ગતિ નામ કર્મના ઉદયથી જીવ તિર્યંશ ગતિને પામે, ત્યાં બધા ભાવ તિર્યંશ જેવા હોય. શિથિલ ઉપયોગી, ઓલો દ્રઢ ઉપયોગી હતો. હવે કમ્પેરિઝન કરતા જાઓ, હવે જે જે લોકો આજનું કામ આવતીકાલ ઉપર જાસુ, આપણે ક્યાં પંડિતજી જવાના છે, તો સ્વાધ્યાય તો રોજ હોય જ છે. શિથિલતા પશુતાનું લક્ષણ છે. કા લગ્નમાં જવાનું હોય તો શિથિલતા હોય છે? ભૂખ લાગી હોય, અરે તરસ લાગી હોય, બોલો, તરસ લાગી હોય તો ઊભા થઈને પાણી પીધા વિના છૂટકો નથી. અરે બાથરૂમ લાગી હોય, બાથરૂમ લઘુ શંકા, ચેન પડે છે બતાવો. તો દેહ ધર્મ માટે તને ચેન ન પડે, આત્મ ધર્મ માટે તને સ્વાધ્યાય છૂટે, કેવો શિથિલોપયોગી છે. એ શિથિલોપયોગી તિર્યંચનું લક્ષણ છે.
કેવી જોરદાર વાત છે આ. હવે રાજુભાઈ સમજાય છે? બેંકના કામમાં કોઈથી પ્રમાદ કરો? આધાર કાર્ડના અપડેશનમાં કોઈથી પ્રમાદ કરો? ચેક નાખવામાં કોઈથી પ્રમાદ કરો? 500,000 થપ્પી તમારે ઝેરોક્સ કરવાની હોય કોઈથી પ્રમાદ કરો? રાત્રે 12 કરવાનું હોય તો તમે ઊભા થઈને કરો? કેમ સાંસારિક કાર્યોમાં હોશ કેવી? અને સ્વાધ્યાય અધ્યયન ચિંતનની બાબતમાં આળસુડા કેવા? એ જે પ્રમાદ છે એ પશુતાનું લક્ષણ છે. અહીંયા લખે છે પંડિતજી, જો શિથિલ ઉપયોગી હોય છે. આ આ આ ગજબના, એટલે જ ગુરુદેવજી કહેતા મુનિ ભગવંતોએ તો ગજબ કામ કર્યું છે, આચાર્યોએ તો ગજબ કામ કર્યું છે, પણ આ પંડિતોએ પણ ગજબ કામ કર્યું છે. દીપચંદજી કાસલી બાદશાહ, શિથિલ ઉપયોગી હોય, ધારણા જ્ઞાનહીન પ્રકારનો હોય, સમજી લેવાનું. ધારણાહીન છે તો પશુતાનું લક્ષણ છે. સ્વ પરના મન વચન કાયાની પ્રવૃત્તિ લાંબા સમય સુધી સ્પષ્ટ યાદ નથી રહેતી, થોડો સમય અને કિંચિત અસ્પષ્ટ યાદ રહે, હે ઉપાધે ગુણદોષોનું જ્ઞાન નથી. જો આ બધા પશુતાના લક્ષણ, શાસ્ત્ર વાંચવું, અક્ષર સહ શબ્દ બોલવાની શક્તિ રહિત, વિવેક શક્તિ રહિત હોય છે. ઘણા જૈનોને તો જૈનત્વની ભાષાએ નથી આવડતી. સમજો આ વાતને, હું એક મિનિટ લઈશ એમાં. મેં ઘણાયની ઘરે હું જઈને આવેલો છું વિરેનભાઈ, મને શરમ આવે ઘણી વાર ઘણી બાબતોમાં. એકની ઘરે ગયો વર્ષ 2 પહેલાની વાત, ભાઈ શું કે ખબર, મહાવીર ભગવાન તો આપણા કુળ દેવતા જ કહેવાય, તો મહાવીર ભગવાનની પૂજા કરીએ. અરે યાર, મેં કીધું ક્યાં મર્યા આપણે, કુળ દેવતા શું હોય છે? આ કુળ દેવતાની માન્યતા હોય આપણામાં? મારી મા તો માને, ઓલો દત્તાત્રેય તો કુળ દેવતા, એ તો હાચા ગિરનારી છે. હા, એ માંડ તો ઓમાંથી નીકળીને આવ્યા, અહીંયા ક્યાં કુળ દેવતાની વાત આવી? મોક્ષ માર્ગસ્ય નેતારમ બેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધે. અહીંયા તો વીતરાગી સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર મુનિ ભગવાન તો બધા જ અમારા તો કુળ દેવતા છે. ભગવાન આત્મા એ કુળ દેવતા છે. ક્યાં પડ્યા છે વિચાર? બિલકુલ લોકસંજ્ઞામાં, લોકાચાર, લોકસંજ્ઞા, એટલે એ જ ભાષા બોલે, અન્ય મતીઓ જેવી જ ભાષા બોલે. જૈન હોવા છે તમારે એ કહેવાનું છે, કેમકે શાસ્ત્ર શ્રવણ કંઈ હોય નહીં, કોઈ દી સાંભળવાનું હોય નહીં, ભાષા આવડે નહીં, સમય કાઢ્યા ન હોય. સાર ક્યાંથી મળે? સમય કાઢો તો સાર મળે. એ બધું જોઈને આજે સવારે જે મેં સમાધિ શતકનો દાખલો આપ્યો હતો ને, હું નહીં સમજાવું તો સમજતા જ નથી. તમે લોકો બધા રાત્રિના શ્રોતા છો, તમને ખબર જ નથી મેં શું કીધું સવારે. તમે કદાચ સાંભળ્યું હોય ઘરેથી. હા, હું નહીં સમજાવું તો સમજતા જ નથી, અને હું સમજાવું તોય નથી સમજતા, તો મારે સમજાવવા માટે શ્રમ શા માટે કરવું? મારે સમજાવવાના શ્રમથી, શ્રમ એટલે થાક, થાકથી હવે બસ થાવ. વ્યક્તિગત મારી પરિણતિ પણ એવી જ છે ભૂપતભાઈ, મન નથી થતું. એટલે હું હજારો વાર વાંચું પૂજપાદ આચાર્યની, તો હજારો વાર બહુ અંતર્મુખી વૃત્તિ થાય. જે મને જુએ છે, મને એટલે જે જેને જુએ છે એ તો દેહ છે, જેને એ જીવોએ જેવું જોઈએ એ તો દેખાતો નથી. તો મારે કોની સાથે હર્ષ અને કોની સાથે શોક? સમાધિ શતકમાં મૈથુનાદિ સંજ્ઞા જાહેરમાં હોય, ઘાસ લાકડું ભૂસુ પત્રાદિ માંસ મળ મૂત્રાદિ ખાવાની યથાયોગી ઈચ્છા હોય, મુક્તિ કોલાહાર કરે, કિંચિત શાસ્ત્ર સાંભળવાની, અર્થ ધારવાની, કિંચિત વિશેષ સહિત જીવાદિ તત્વોના શ્રદ્ધાનુરૂપ સમ્યક્ત્વ તેમજ દેશ સંયમ પંચગુણ સ્થાન ધારણ કરવાની શક્તિ હોય, કોને? પશુઓને. તિર્યંચ, શાસ્ત્ર સાંભળવાની, અર્થ ધારવાની, એ આપણામાં નથી.
એટલે આપણે સમજી લેવાનું પશુમાંથી પણ ગયા. એ આમાં હોય, પશુઓમાં આ લક્ષણો હોય, પંચમ મનસ્થાનવર્તી જેવું હોય એમાં. તેમજ એકેન્દ્રિય આદિકને લેપાહાર પણ હોય, મર્યાદા રહિત આહાર હોય. જો આહાર હોય કહે છે, પ્રભા કાંતિ પાંચે ઇન્દ્રિયના સુક્તિ રહિત હોય, ભય ઉત્પન્ન થતા ભયાદી મટાડવાના ઉપાય રહિત હોય, શું બેસવું ચાલુ શબ્દ બોલવું કામ સેવન સર્વ શરીરની ક્રિયા યથાયોગી તિર્યંચ જેવી હોય, મનનો વિકલ્પ શ્રવણ વિચાર ધારણા બધું જ હોય, પરિગ્રહ સંગ્રહ વસ્ત્રાભૂષણ શૃંગાર આદિની ઈચ્છા વિચારથી રહિત હોય, ઘર મંડપાદિ રહેવાની ઈચ્છાથી રહિત હોય, માતા પિતા વિના સમૂર્ચન જીવોની ઉત્પત્તિ હોય. આ બધા પશુઓમાં તો ઘણું બધું છે ને. એક આ ફકરું જો, જેવી પર્યાય પામે છે તેવા જ ભાવ હોય, સ્થાવર કાયમાં ચાલવા બોલવા સાંભળવાની ઇન્દ્રિયો વિના ચાર ઇન્દ્રિયો સંબંધી જ્ઞાનની શક્તિથી રહિત હોય વગેરે ભાવો જીવના તિર્યંચ ગતિ સંબંધી તિર્યંચ ગતિ નામકરણના ઉદયથી થાય છે. આવા તિર્યંચ ગતિના ભાવ વર્તમાનમાં તો કંઈક સુખ અને મહાદુઃખના કંઈક સુખ અને મહાદુઃખના કારણ અને આગામી ચારેય ગતિઓનું કારણ. પશુ મરીને નરકમય જાય, દેવમય જાય, પશુ મરીને પશુ થાય, મનુષ્યમય જાય. તો આજે આપણે બે ગતિઓ સંબંધીની વાત કરી છે, સામાન્ય કોમન ફેક્ટર્સ બધા જે તે ગતિના નરક અને દેવના કાલે આપણે જોશું. ઓમ નમઃ સદ્ગુરુ. જપો દિન રે જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક સદા દેત હોઢોક.